નમસ્કાર, મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં છેવટે સત્તાવાર રીતે મેઘરાજાની એન્ટ્રી થઈ છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાય વિસ્તારોમાં વરસાદ પડવાનો શરૂ થયો છે. હવામાન ખાતાએ આગાહી, બે દિવસમાં સમગ્ર ગુજરાતમાં ચોમાસું બેસી જશે તેવી આગાહી કરી છે. જેના કારણે છૂટાછવાયા વરસાદી ઝાપટા બાદ વરસાદ શરૂ થતા લોકોએ રાહત અનુભવી હતી. ભાવનગર અને આજુબાજુના વિસ્તારોમાં ઝરમર વરસાદ શરૂ થતા અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ હતી. તો બોટાદ જિલ્લામાં સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને જિલ્લાના અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. ગળતેશ્વર તાલુકામાં પણ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. સમગ્ર તાલુકાના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પાલીતાણામાં આજ વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવતા કાળા દિમાંગ વાદળછાયા વાતાવરણમાં ઝાપટા સાથે વરસાદે શરૂઆત કરી છે. રાજકોટ જિલ્લાના વિંછા તાલુકામાં કાળા વાદળો સાથે વરસાદે એન્ટ્રી કરતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે. રાજકોટ જિલ્લાના વિંછા તાલુકાના વિસ્તારમાં સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે. વાતાવરણમાં પલટો આવતા તાલુકાના અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે. વડોદરામાં સાવલીમાં વહેલી સવારે જ સાવલી ડેસર પંથકમાં મેઘરાજાએ મહેર કરી છે. સમગ્ર પંથકમાં પ્રથમ વરસાદે જ મોટા ભાગમાં વિસ્તારોમાં વીજળી ગુલ થઈ છે. હાલ તમે જે પ્રકારના દ્રશ્યો જોયા છે, ગુજરાતમાં છેવટે સત્તાવાર રીતે મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ છે. ગુજરાતમાં સત્તાવાર રીતે મેઘરાજાની એન્ટ્રી થઈ છે. તાટ અને બફારા વચ્ચે મેઘરાજાની એન્ટ્રી થઈ છે, જેના કારણે લોકોએ રાહત અનુભવી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી બેસ્યું છે. હવામાન ખાતાએ પણ આગાહી કરી છે. હવામાન ખાતાએ આગામી બે દિવસમાં સમગ્ર ગુજરાતમાં ચોમાસું બેસી જશે તેવી આગાહી વ્યક્ત કરી છે. વડોદરામાં વહેલી સવારે એક ઇંચ વરસાદ પડ્યો હતો. જસદણ નજીક વીજળી પડતા એક બળદનું મોત અને એક ઈજાગ્રસ્ત થયા છે. તમને ફરી એકવાર જણાવી દઈએ, ગુજરાતમાં સત્તાવાર રીતે મેઘરાજાએ એન્ટ્રી કરી છે. ભારે ઉકળાટ અને બફારા વચ્ચે મેઘરાજાએ એન્ટ્રી કરી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાનું શરૂ થયું છે.